નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઈલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે ચાર નવેમ્બર બે હજાર ઓગણીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનું આઈકન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સર્વપ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઈક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો તો ચાલો મિત્રો શરૂ કરીએ ચાર નવેમ્બર બે હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ કયા રાજ્યમાં નવા પોલીસ હેડક્વાર્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું તો આ નવા પોલીસ હેડક્વાર્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું છે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ હેડક્વાર્ટરનું ઉદઘાટન એકત્રીસ ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ કર્યું દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત ને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન બે હાલમાં જ રેડિયો કાશ્મીરનું નામ બદલીને શું રાખવામાં આવ્યું તો તે રાખવામાં આવ્યું છે ઓલ ઇન્ડિયા રેડિયો જમ્મુ ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને ચરણ છે રૂપિયો પ્રશ્ન ત્રણ હાલમાં જ કયા રાજ્યની સરકારે ગુટકા અને પાન મસાલા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો તો આ છે પશ્ચિમ બંગાળ રાજ્ય સરકાર બિહાર અને રાજસ્થાન બાદ ત્રીજું રાજ્ય બન્યું સંપૂર્ણ પ્રતિબંધ છે પશ્ચિમ બંગાળ રાજધાની કોલકાતા મુખ્યમંત્રી મમતા બેનરજી રાજ્યપાલ જગદીપ ધનગઢ વિધાનસભાની બેઠકો બસો ચોરાણું લોકસભાની બેઠકો બેતાલીસ રાજ્યસભાની બેઠકો સોળ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન ચાર હાલમાં જ આઈ એસ એમાં કયા દેશો સામેલ થયા તો તે દેશો છે એરિટ્રિયા અને સેન્ટ પીટ્સ એન્ડ નેવિસ ઉપરના બંને આઈ એસ એનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ સ્થાપના બે હજાર પંદરમાં મુખ્ય મથક ગુરુગ્રામમાં આવેલું છે આ બંને દેશોએ એકત્રીસ ઓક્ટોબર બે હજાર ઓગણીસના રોજ દિલ્હીમાં સદસ્યતા ગ્રહણ કરી હવે આઈએસએમ માં સભ્ય દેશોની સંખ્યા 83 થઈ છે. પ્રશ્ન 5 હાલમાં જ કયા દેશના ચાન્સેલર એન્જેલો મોર્કલ બે દિવસ ભારતની યાત્રાએ હતા? તો તેઓ જર્મનીના ચાન્સેલર છે, જેઓ બે દિવસની ભારતની યાત્રાએ હતા. જર્મની, પાટનગર બર્લિન, ચાન્સેલર એન્જેલો મોર્કલ અને ચરણ છે યુરો. પ્રશ્ન 6 હાલમાં જ કયા રાજ્યમાં ગોરા ગોરી પર્વનું આયોજન કરવામાં આવ્યું તો તે રાજ્ય છે છત્તીસગઢ છત્તીસગઢ રાજધાની રાયપુર મુખ્યમંત્રી ભૂપેશ બધેલ રાજ્યપાલ અનુસૂયા ઉડકે વિધાનસભાની બેઠકો નેવું લોકસભાની બેઠકો અગિયાર રાજ્યસભાની બેઠકો પાંચ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર બે હજાર પ્રશ્ન સાત હાલમાં જ કયા સ્થળે ભગવાન રામ પર એક ડિજિટલ સંગ્રહાલય બનાવવામાં આવશે તો તે છે અયોધ્યા ઉત્તર પ્રદેશ રાજધાની લખનઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ વિધાનસભાની બેઠકો ચારસો ચાર લોકસભાની બેઠકો એસી રાજ્યસભાની બેઠકો એકત્રીસ ને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન આઠ ભારતના કયા બે શહેરો યુ સીસીએનમાં સામેલ થયા તો તે છે મુંબઈ અને હૈદરાબાદ ઉપરના બંને યુ સીસીએનનું પૂરું નામ છે યુનેસ્કો ક્રિએટિવ સિટીઝ નેટવર્ક ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન નવ હાલમાં જ કયા રાજ્યના રસગુલ્લાને ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ટેગ આપવામાં આવ્યો તો તે પશ્ચિમ બંગાળના રસગુલ્લાને ભૌગોલિક સંકેત આપવામાં આવ્યો છે પશ્ચિમ બંગાળ રાજધાની કોલકાતા મુખ્યમંત્રી મમતા બેનરજી રાજ્યપાલ જગદીપ ધનગઢ વિધાનસભાની બેઠકો બસો ચોરાણું લોકસભાની બેઠકો બેતાલીસ રાજ્યસભાની બેઠકો સોળ ને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન દસ હાલમાં જ ભારત અને કયા દેશ વચ્ચે ધર્મ સંરક્ષણ સૈન્ય અભ્યાસ પૂર્ણ થયો તો ભારત અને જાપાન દેશ વચ્ચેનો જે સૈન્ય અભ્યાસ છે તે પૂર્ણ થયો છે જાપાન પાટનગર ટોક્યો પ્રધાનમંત્રી શિન્જો આબે અને ચરણ છે એ ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન અગિયાર હાલમાં જ કયા રાજ્યની સરકારે ગુરુ નાનક દેવજી પુરસ્કાર આપવાની જાહેરાત કરી તો તે છે પંજાબ રાજ્ય સરકાર પંજાબ રાજધાની ચંડીગઢ મુખ્યમંત્રી અમરિન્દરસિંહ રાજ્યપાલ બીપી સિંહ બદનોર વિધાનસભાની બેઠકો એકસો સત્તર લોકસભાની બેઠકો તેર રાજ્યસભાની બેઠકો સાત અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છાસઠ પ્રશ્ન બાર હાલમાં જ કોને ગોલ્ડન જુબલી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે તો તે છે રજનીકાંત પ્રશ્ન તેર હાલમાં જ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ટ્રોફીનું અનાવરણ કોણે કર્યું તો તે અનાવરણ કર્યું છે કરીના કપૂર આઈસીસીનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના પંદર જૂન ઓગણીસો નવ મુખ્ય મથક દુબઈમાં છે અધ્યક્ષ છે શશાંક મનોહર સી ઈઓ મનુ સહની ને સભ્ય દેશો છે એકસો પાંચ પ્રશ્ન ચૌદ હાલમાં જ ગીતાંજલિનું અવસાન થયું તે કોણ હતા તો તેઓ અભિનેત્રી હતા પ્રશ્ન પંદર હાલમાં જ કઈ કંપનીએ પાણી બચાવવા માટે પુરસ્કાર જીત્યો તો તે કંપની છે પેપ્સિકો ઇન્ડિયા થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડો દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ